ಹಸಿಯೋ ರೂಪಾಳೋ ರಂಗ ರೇಲಿಯೋ ಲೈಟ್ ಬಿಲ್ ಭರತೋ ನತಿ ಎ ಪಚ್ಚಿ ಗರ್ಮ ಅಂಧಾರು ಹಾಯರೆ ಲೈಟ್ ಬಿಲ್ ಭರತೋ ನತಿ ರಸಿಯೋ ರೂಪಾಳೋ ರಂಗ ರೇಲಿಯೋ ಲೈಟ್ ಬಿಲ್ ಭರತೋ ನತಿ ಎ ಕೊಶ ಕಾಕಾ ಎ ರೋಮಾ ಕಾಕಾ ಲೈಟ್ ಬಿಲ್ ಭರ್ಜೋ તો પંખા ને તો ખાવા મળશે લગા કનેક્શન રદ થશે તો ફેરથી કાગળિયા કરવા પડશે સોશિયલ મીડિયા પર આ વિડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે આખરે આ વ્યક્તિ છે કોણ જે અનોખા અંદાજમાં ગાઈ રહ્યા છે અને લોકોને વીજબિલ ભરવાની અપીલ કરી રહ્યા છે તો અમે આપને જણાવી દઈએ કે આ વીજ કર્મચારી પાટણના છે યુજીબીસીએલના કર્મચારી છે તેઓ અનોખા અંદાજમાં ગ્રાહકોને અપીલ કરી રહ્યા છે કે જો તેમનું લાઇટ બિલ બાકી હોય તો તાત્કાલિક ભરી દે નહીં તો તેમનું કનેક્શન કાપી દેવામાં આવશે પાટણના યુજીબીસીએલના કર્મચારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય છે તેમના અનોખા અંદાજને લઈને ચર્ચામાં આ વિડીયો આવ્યો છે યુજીબીસીએલ પાટણ સિટીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા જગદીશ ગોસ્વામી પોતાની ફરજની સાથે સાથે પોતાના ગીત સંગીતના શોખને પણ જીવંત રાખી રહ્યા છે અને વીજબિલ બાકી ગ્રાહકોને ગીતોના માધ્યમથી લાઇટ બિલ ભરવાની અપીલ કરી રહ્યા છે રસિયો રૂપાળો ગીત જ્યારે વાગે ત્યારે તમને કમાનો ડાન્સ અને અનોખો અંદાજ યાદ આવતો હશે જે સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા જ વાયરલ થયો હતો અને હવે તમને કદાચ પાટણના જગદીશ ગોસ્વામી પણ યાદ રહી જશે રસિયો રૂપાળો રંગ રેલિયો લાઈટ બિલ ભરતો નથી એ પછી થંભલે થી કનેક્શન કપાય રે લાઈટ બિલ ભરતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લાઈટ બિલ ભરતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લાઇટ બિલ ભરતો નથી આ ગીત તૈયાર કરીને જે તે વિસ્તારમાં ગ્રાહકોના લાઇટ બિલો ભરવાના બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઇટ બિલ ભરતા નથી તેવા ગ્રાહકોના વીજ કનેક્શન કાપે તે પહેલાં તેમના દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઇટ બિલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે પાટણ યુજીબીસીએલના કર્મચારી જગદીશ ગોસ્વામી સંગીત કલાકાર પણ છે રસિયો રૂપાળો રંગ રેલિયો લાઇટ બિલ ભરતો નથી એ પછી ઘરમાં અંધારું થાય રે લાઇટ બિલ ભરતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લાઇટ બિલ ભરતો નથી એ કોશા કાકા એ રોમા કાકા લાઇટ બિલ ભરજો તો પંખા ને તો ખાવા મળશે લગા કનેક્શન રદ થશે તો ફેરથી કાગળિયા કરવા પડશે આ તો વાત થઈ જગદીશ ગોસ્વામી અને તેમના વિડીયોની પણ સવાલ એ થાય શું આવી રીતે સમજાવવાથી લોકોમાં જાગૃતિ આવી જાય ખરી અને જો આવી પણ જાય તો તેઓ શિસ્તનું પાલન કરી શકે ખરી જેવી રીતે પરાણે પ્રેમ ન થાય એમ પરાણે શિસ્તમાં પણ ન રહેવાય શિસ્ત નિયમ પાલન અનુશાસન આ તમામ અવસ્થા તમારી અંદર સ્વયંભૂ દાખલ થાય એ જ વધુ ઇચ્છનીય છે આઝાદીના આટલા સમય બાદ પણ એવા ઉદાહરણ સામે આવતા રહે છે જેમાં એ સવાલ ચોક્કસ થાય કે શું આ સારા નાગરિકોની નિશાની છે ખરી એક વાયરલ વિડીયો આપણને આ વિષય ઉપર વિચારવા ખૂબ મજબૂર કરે છે પાટણમાં યુજીબીસીએલના કર્મચારી દેશી અંદાજમાં ગીત ગાઈને લોકોને વીજબિલ ભરવા સમજાવી રહ્યા છે રમૂજીની દ્રષ્ટિએ આ કિમિયો કારગત લાગે પણ સૌથી ગંભીર પ્રશ્ન અહીં એ જ ઉપસ્થિત થાય છે કે એક વીજબિલ ભરવા જેવી મૂળભૂત બાબતે જેમાં નાગરિકની ખુદની તમામ જરૂરિયાતો સામેલ છે તેના માટે કિમિયો કરીને સમજાવવા પડે એ કેવી વિચિત્ર સ્થિતિ કહેવાય એકલા પાટણમાં જ નહીં 5000 જેટલા ગ્રાહકોએ 56 લાખનું વીજબિલ જો ન ભર્યું હોય તે ગંભીર મુદ્દો નથી
આ કોઈ એક તાલુકા કે કોઈ એક જિલ્લાની વાત નથી. સામાન્ય માણસ જો લાઇટ બિલ ન ભરે તો તેને વારંવાર નોટિસો આપવામાં આવે છે, ત્યારબાદ વીજ જોડાણ કાપી નાખવામાં આવે છે. જો કે ગુજરાતમાં ઘણી નગરપાલિકાઓ એવી છે કે જે વીજ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. જનતા પાસે વિવિધ પ્રકારના વેરા ઉઘરાવતી નગરપાલિકાઓ પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી તેવું વિચિત્ર હાલ જોવા મળી રહ્યું છે. સવાલો અને વિચારોના વમણથી બહાર આવીને હવે એ વાસ્તવિકતા પર નજર કરવી છે જેમાં ઉત્તર ગુજરાતની 23 નગરપાલિકાઓ એવી છે જેનું વીજ બિલ બાકી છે, હજુ સુધી નથી ભરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતની પાલિકાઓના વીજ બિલ બાકીની વિગતો, આ વિગતો 31 જાન્યુઆરી સુધીની છે. પાટણ 202.6 લાખ, ચાણસમાં 170.13 લાખ, હારીજ 311.67 લાખ, પાલનપુર 66.37 લાખ, સિદ્ધપુર 383.67 લાખ, ઊંઝા 22.67 લાખ, ડીસા 467.68 લાખ, થરાદ 38.26 લાખ, ધાનેરા 251.30 લાખ, રાધનપુર 286.80 લાખ, ભાભર 4.78 લાખ, થરાર 157.20 લાખ, પ્રાંતિજ 73.74 લાખ, દલોદ 18.16 લાખ, બાયડ 4.22 લાખ, વડાલી 19.78 લાખ, કલોલ 701.39 લાખ, વિરમગામ 1401.20 લાખ, દહેગામ 267.17 લાખ, બાવલા 519.80 લાખ, સાણંદ 320.21 લાખ, ધંધુકા 10.9 લાખ, બારેજ 161.76 લાખ. તો આપના સુધી આ અહેવાલ પહોંચાડ્યો હતો અમારા સંવાદદાતા વિપિન પ્રજાપતિએ પાટણથી. પરંતુ જતા પહેલા એક વાત આપને પણ પૂછવા માંગીશ કે શું આ અનોખા વિડીયોના અંદાજથી આપ જો વીજબિલ ન ભરતા હો તો વીજબિલ ભરવાનું શરૂ કરી દેશો ખરી? આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. નમસ્કાર.